हरिओम, आज आप गणित विषय भणीशु। गणित विषय में प्रकरण 10 भाग पेटर्न रमत में आप पाना नंबर पाठ्यपुस्तक पाना नंबर 149 पर आप अंक पेटर्न पेटर्न में आप अमा 1 થી 4 क्रम सुधी तो आप संख्या जे छे ए अंक पेटर्न संख्या ने आप આગળ વધારીને આપણે એનો અભ્યાસ કર્યો પણ વધારે માહિતી માટે આપણે જે મેં આ સંખ્યા લખેલ છે તે તમારે તમારી નોટબુકમાં લખવાની છે તો તમારે તમારી નોટબુકમાં લખતું જવાનું છે અને અહીંયા હું તમને તેનો અભ્યાસ કરાવીશ બરાબર તો સૌપ્રથમ તમારે લખવાનું છે સંખ્યા પેટર્નમાં ખાલી સ્થાન પૂર્ણ કરો બરાબર એ સૂચના લખીને પેલું જે 99 88 77 પછી ખાલી જગ્યા પછી 55 44 ખાલી જગ્યા અને 22 તો આ જે સંખ્યા છે તેમાં તમને ખબર છે કે આ 99 થી કેટલા ઓછા કરીએ તો 88 જવાબ આવે હે તો આ મૂંડું ગણો 99 98 97 96 95 94 93 92 91 90 અને કેટલા ત્યાં 90 ને 89 બરાબર 90 89 ને અહીંયા કેટલા છે 88 તો 11 ઓછા થશે ને તો જો તો 99 માંથી 11 ઓછા કરીએ એટલે 88 88 માંથી કેટલા ઓછા કરીશું 11 ઓછા કરીશું તો 44 જવાબ મળશે ને એટલે 44 55 માંથી 11 ઓછા કરીએ એટલે 44 અને 44 માંથી 11 ઓછા કરીએ એટલે 33 33 માંથી 11 ઓછા કરીએ એટલે 22 બરાબર હવે એ જ રીતના જો ક્રમ બીજો એમાં 42 36 30 બરાબર તો 42 42 છે તે સંખ્યાને કે કેટલા ઓછા કર્યા હશે કેમ કે 42 કરતા 36 નાના છે બરાબર એટલે ઓછા થયા હશે તો કેટલા ઓછા થયા હશે તો 36 જવાબ આવશે તો ગણો 42 એટલે 43 આવશે તો કે ના 41 પછી 40 ઓ
ઓછા થયા 6 ઓછા થયા ને ઈ 6 ઓછા એટલે કે 42 માંથી 6 ઓછા કરીએ એટલે 36 36 માંથી 6 ઓછા કરીએ એટલે 30 હવે 30 માંથી 6 ઓછા કરીશું તો કેટલા રહેશે તો ગણો 30 માંથી 6 ઓછા કરવાના છે જો એમ ના ગણું તો 30 માં આપણે 6 ઓછા કરીએ એટલે ઉપર 10 હો 10 મૂકીશું 10 માંથી 6 જાય તો 4 અહીંયા 2 એટલે કેટલા આવ્યા 24 24 માંથી વળી પાછા 6 ઓછા કરો 24 માંથી 6 ઓછા કરીએ તો કેટલા આવશે તો 24 માંથી 6 ઓછા કરીએ તો 23 22 21 20 પછી 19 અને 18 તો કેટલા આવશે 17 આવશે તો 18 19 20 21 22 23 તો કેટલા આવશે 18 આવશે જો ના સમજાય તો શું કરવાનું કે અહીંયા 24 અડધો ભાગ બાકી કરતા આવે છે ને અહીંયા 14 14 માંથી 6 જાય તો કેટલા રહે તો કે 1 2 3 4 5 અને 6 એટલે અહીંયા કેટલા આવશે 8 અને અહીંયા એ બે ની નીચે કોઈ સંખ્યા જ નથી એટલે 18 આવશે તો અહીંયા 18 18 માંથી 6 બાદ કરો એટલે 12 12 માંથી 6 બાદ કરો એટલે 6 અને 6 માંથી શું આવશે 6 માંથી બાદ કરીએ તો શું આવે છેલ્લે ખાલી જગ્યામાં 0 બરાબર તો એ રીતના અહીંયા બીજા ક્રમમાં 42 માંથી 6 ઓછા કર્યા તો 36 36 માંથી 6 ઓછા કર્યા તો 30 30 માંથી 6 ઓછા કરીએ તો 24 24 માંથી 6 ઓછા કરીએ તો 18 18 માંથી 6 ઓછા કરીએ તો 12 12 માંથી 6 ઓછા કરીએ તો 6 અને 6 માંથી જો ખાલી જગ્યા હોય અહીંયા ખાલી તો ખાલી જગ્યામાં એ ખાલી સ્થાન પૂર્ણ કરવા માટે અહીંયા 0 બરાબર એ જ રીતના ત્રીજા ક્રમમાં જે 5 11 હવે 5 માં એવા કેટલા ઉમેરાય છે 5 વત્તા 11 મોટા છે એટલે વધવાનું એટલે કે આપણે શું ઉમેરતા જવાનું છે એટલે 5 માં એવા કેટલા ઉમેરશું તો 11 જો જવાબ આવશે તો 6 7 8 9 10 અને 11 6 ઉમેરશું હવે આ 11 આવ્યા તો 12 13 14 15 16 અને અહીંયા 17 એટલે અહીંયા 17 મૂકીશું હવે 17 માં બીજા અહીંયા પણ ખાલી સ્થાન છે તો આ ખાલી સ્થાન પૂર્ણ કરવા માટે 17 માં બીજા 6 ઉમેરો એટલે કેટલા આવશે 18 19 20 21 22 અને 23 હવે 23 માં 6 ઉમેરા તો 29 થાય છે જો 24 પછી 26 27 28 ને 29 થયા હવે 29 માં 6 ઉમેરતા કેટલા આવશે તો કે 30 31 32 33 34 ને 35 એટલે અહીંયા આપણે 35 લખીશું હવે 35 માં બીજા 6 ઉમેરી એટલે 36 38 38 39 40 અને 41 અહીંયા 41 હવે 41 માં 6 ઉમેરી તો 47 આવે છે તો 42 43 44 45 46 અને 47 બરાબર તો આ જે ક્રમ ત્રીજો છે તેમાં 6 જે સંખ્યા આપેલી છે તેમાં 6 ઉમેરવાના છે તો 5 માં 6 ઉમેરીએ એટલે 11 11 માં 6 ઉમેરો એટલે 17 17 માં 6 ઉમેરીએ એટલે 23 23 માં 6 ઉમેરો એટલે 29 29 માં 6 ઉમેરો એટલે 35 35 માં 6 ઉમેરો એટલે 41 અને 41 માં 6 ઉમેરો એટલે 47 બરાબર હવે અહીંયા જુઓ અહીંયા 100 છે અને અહીંયા 84 છે બરાબર અહીંયા 100 છે અહીંયા 84 છે તો 100 માં એવા કેટલા
सत्यासी, छ्यासी, पंचासी अने चौर्यासी आव्यो। हवे चौर्यासी माथी बीजा आठ बाद करवाना छे एटले त्यासी, ब्यासी, एक्यासी, पची एसी, पची ओगणएसी, पची इठ्योतेर, सत्योतेर अने छोतेर। तो अहींया छोतेर जवाब आवशे। छोतेर मां आपणे आठ बाद करे तो अड़सठ जवाब आवे छे। तो जो छोतेर एटले पंचोतेर, चुंबोतेर, तोतेर, बोतेर, एकोतेर, सित्तेर, पची ओगणएसी अने ओगणएसी थाय। तो के ना तो केटला थाय जो तो ओगणसित्तेर अने अड़सठ थया। फरी एक वार जो छोतेर मां पंचोतेर, चुंबोतेर, तोतेर, बोतेर, एकोतेर, पची शू आवे सित्तेर, ओगणसित्तेर, पची ओगणसित्तेर, पची अड़सठ आवशे। तो अहींया आव्या अड़सठ बराबर। तमे लखो साचुं पण बोलवामां मारी जेम भूल थाशे तो जे तमे बोल्या हशो अने गळ्युं हशे ते ज अहींया मूकशे तो बराबर તમે મૂકી દેશો અને અહીંયા આ તો મૂકેલું હશે તો જવાબ થઈ ગયો હવે આપણો। હવે અહીંયા અડસઠ છે। હવે અડસઠ માં આપણે કેટલા ઓછા કરીશું તો આપણે જવાબ મળશે તો અડસઠ, સડસઠ, છાસઠ, પછી પાસઠ, ચોસઠ, તો ત્રેસઠ, બાસઠ અને એકસઠ આવે છે। તો કે ના, જો અડસઠમાં આપણે આઠ ઓછા કરવાના છે તો આપણે ગણતરીમાં ભૂલ થાય છે। અડસઠમાં આઠ ઓછા કરવાના છે એટલે કેટલા થશે? અડસઠમાં આઠ ઓછા એટલે સડસઠ, છાસઠ, પછી પાસઠ, ચોસઠ, ત્રેસઠ, બાસઠ, પછી એકસઠ અને શું આવે? સાહીઠ હે ને, એટલે અહીંયા સાહીઠ, સાહીઠમાં આઠ ઓછા કરીએ તો બાવન આવે છે। તો સાહીઠમાં ઓગણસાહીઠ, પછી અઠાવન, સત્તાવન, પછી છપ્પન, પંચાવન, ચોપન, ત્રેપન અને બાવન થઈ ગયા, બાવન આવ્યા। હવે બાવનમાં બીજા કેટલા ઓછા કરીશું? તો કે બાવન, એકાવન, પછી પચાસ, ઓગણપચાસ, અડતાલીસ, સુડતાલીસ, પછી છેતાલીસ અને પિસ્તાલીસ ક્યાં? તો કે ના, ગણો ફરીથી બાવન એટલે ત્રેપન, પછી ત્રેપન આવે તો કે ના એકાવન, પછી પચાસ, ઓગણપચાસ, અડતાલીસ, સુડતાલીસ, છેતાલીસ, પિસ્તાલીસ અને ચુમ્માલીસ। હવે આ ચુમ્માલીસમાં જો આઠ ગણો તો પિસ્તાલીસ, છેતાલીસ, સુડતાલીસ, ઉડતાલીસ, ઓગણપચાસ, પચાસ, એકાવન, બાવન આવ્યા। બાવનમાં છ આઠ ઉમેરો એટલે સાહીઠ, સાહીઠમાં આઠ ઉમેરો એટલે અડસઠ, અડસઠમાં આઠ આઠ ઉમેરો એટલે છોતેર, છોતેરમાં આઠ ઉમેરો એટલે ચોર્યાસી, ચોર્યાસીમાં આઠ ઉમેરો એટલે બાણું, બાણુંમાં આઠ ઉમેરો એટલે સો બરાબર। અને આ રીતે તમે કરો કે સોમાં આઠ બાદ કરો એટલે બાણું, બાણુંમાં આઠ બાદ કરો એટલે ચોર્યાસી, ચોર્યાસીમાં આઠ બાદ કરો એટલે છોતેર, છોતેરમાં આઠ બાદ કરો એટલે અડસઠ, અડસઠ, અડસઠમાં આઠ બાદ કરો એટલે સાહીઠ, સાહીઠમાં આઠ બાદ કરો એટલે બાવન અને બાવનમાં આઠ બાદ કરીએ એટલે ચુમ્માલીસ બરાબર। હવે આગળ લખો પાંચમો ક્રમ, આ બધા જ લખવાના છે બરાબર। લખો નેવું,
दस पिच्यासी पंदर पची खाली जगह पची पंचोतेर अने पच्चीस पंचोतेर अने पच्चीस। हवे तमने याद हशे के आपणे पाठ्यपुस्तक मां पाना नंबर 149 मां जे आपणे अंक पेटर्न मां अ मां चोथो जे क्रम लख्यो तो ते 12 कौ 13 कौ एवा बे पेटर्न मां हतुं। ए ज रीतना आ पण बे पेटर्न मां छे पण बन्ने संख्याओ मां छे बराबर। तो हवे आपणे पहेला शुं करवानुं छे के आ नियम छे તેને આપણે આ 85 85 છે તેમાં બાદ કરીશું કે ઉમેરીશું। હવે ઉમેરીશું તો કેટલા ઉમેરીશું અને બાદ કરીશું તો કેટલા બાદ કરીશું। હવે 90 કરતા 75 85 છે 85 તે નાના છે એટલે શું કરીશું ઓછા કરીશું બરાબર બાદ કરીશું। હવે 90 માં એવા કેટલા ઓછા કરીશું તો 85 જવાબ આવશે તો કે 85 માં 5 ઉમેરો તો 90 થાય અને 90 માં 5 ઓછા કરો તો 85 જવાબ આવે બરાબર। એટલે અહીંયા 90 માં 5 ઓછા કરતા 85 જવાબ। હવે 85 માં 5 ઓછા કરો આ 85 છે એમાં 5 ઓછા કરીએ એટલે કેટલા જવાબ આવશે 80। એટલે આ પહેલી ખાલી જગ્યા છે ત્યાં આપણે શું મૂકશું 80। હવે અહીંયા 80 માં આપણે 5 ઓછા કરીએ એટલે 75 જવાબ થયો બરાબર। એ જ રીતના હવે આપણે બીજી પેટર્ન જોશું કે આ 10 છે બરાબર એમાં 5 ઉમેરા તો 15 થયા બરાબર। 10 માં 5 ઉમેરા તો 15 થયા। હવે આ 15 માં 5 ઉમેરશું તો અહીંયા કેટલા આવશે 20 કેટલા આવશે 20 એટલે કે નાની સંખ્યા અને મોટી સંખ્યા એટલે કે સરવાળો અને બાદબાકી એમ બે પેટર્ન જોડે છે। અહીંયા સંખ્યાની બે પેટર્ન છે પણ ચડતા ઉતરતા ક્રમમાં છે કે સરવાળા બાદબાકીમાં જોઈ લો બરાબર। તો અહીંયા 90 માં 5 ઓછા કરો 85 આ ઉતરતા ક્રમમાં છે 85 થી 85 માં 5 બાદ કરો 80 80 માં 5 બાદ કરો એટલે 75 એ જ રીતના 10 માં 5 ઉમેરો તો 15 15 માં 5 ઉમેરો તો 20 અને 20 માં 5 ઉમેરો તો 25। હવે છઠ્ઠી ખાલી સ્થાન પર કરીએ 1 10 3 12 ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા 3 માં ખાલી જગ્યા અને અહીંયા 16 બરાબર। જો અહીંયા એકી બેકી સંખ્યા છે અહીંયા એકી બેકી સંખ્યાની પેટર્ન છે 1 એકી સંખ્યામાં 1 3 હવે અહીંયા 3 પછી એકી સંખ્યામાં કઈ સંખ્યા આવે 5 બરાબર। હવે આ 5 સંખ્યા આવી એક રીતના અહીંયા જો આ બેકી સંખ્યા છે 10 12 12 પછી કઈ સંખ્યા આવે તો કે 14 બરાબર। હવે અહીંયા 5 આવી તો 5 ની જે એકી સંખ્યા છે 5 પછી કઈ એકી સંખ્યા આવે તો કે 7 બરાબર। અહીંયા આ પેટર્ન એકી બેકી સંખ્યા પ્રમાણે છે તો 1 3 5 7 ઈ એકી સંખ્યા છે ત્યારે 10 12 14 16 તે બેકી સંખ્યા છે બરાબર। તો ફરી એકવાર આપણે આનો મારો કરી જઈએ ક્રમ 5 90 10 75 90 10 75 15 80 20 સોરી 90 10 85 15 80 20 75 અને 25 માં 90 થી 5 ઓછા કરો એટલે 85 85 માં 5 ઓછા કરો એટલે 80 80 માં 5 ઓછા કરો એટલે 75। એ જ રીતના જો આ 10 ની સંખ્યાથી આપણે શરૂ કરીએ તો 10 માં 5
અને 16 બરાબર ઉતરતી સંખ્યા અને ચડતા ક્રમમાં સંખ્યા હવે આપણે તમારા પાના નંબર 149 પર આપેલ ફોર્મમાં જુઓ નીચેની વિકસતી પેટર્ન જુઓ ક્રમિક સંખ્યા શોધવા માટે દરેક સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરવી પડશે બરાબર દરેક સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરવી પડશે તો તમારે આ જે અત્યારે આપણે ખાલી સ્થાન પૂર્ણ કરો એ પણ નોટમાં લખવાનું છે અને હવે આપણે ક તમારા પાઠ્યપુસ્તકમાં આપણે પાના નંબર 149 પર બ જે આપેલ છે તે પણ તમારે તમારા નોટબુકમાં લખવાનું છે બરાબર તો લખો બ બમાં લખો નીચેની વિકસતી પેટર્ન જુઓ ક્રમિક સંખ્યા ચાર પછી શું આવશે પાંચ
41 બરાબર એટલે અહીંયા 28 હવે 28 અહીંયા લખ્યા અને હવે 7 પછી શું આવે તો કે 8 28 માં 8 8 ઉમેરો તો 29 30 31 32 33 34 35 ને 36 તો અહીંયા 36 જવાબ લખશું ખાલી સ્થાનમાં અને અહીંયા 36 અને અહીંયા 8 લખીશું હવે 36 માં આપણે અહીંયા 36 જવાબ આવે કે અહીંયા લખ્યો અને 8 પછી શું આવે 9 36 માં 9 ઉમેરો એટલે 37 38 39 40 41 42 43 44 ને 45 એટલે કે 36 માં જ્યારે તમે 9 ઉમેરો ત્યારે 45 અહીંયા 45 તો લખવાનું શું કે ક્રમિક પહેલી સંખ્યાથી ક્રમિક 2 3 4 5 6 7 2 3 4 5 6 7 એમ આગળ ઉમેરતા ઉમેરતા આગળ વધો 7 ઉમેરતા 8 9 10 એમ ઉમેરતા આગળ વધો આગળ વધો જેમ કે આપણે અહીંયા છે અહીંયા જેમ કે લખી નાખો જેમ કે 1 માં 2 ઉમેરો તો 3 3 માં 3 ઉમેરો તો 6 6 માં 4 ઉમેરો તો 10 10 માં 5 ઉમેરાય એટલે 15 15 માં 6 ઉમેરાય એટલે 21 21 માં 7 ઉમેરાય એટલે 28 28 માં 8 ઉમેરાય એટલે 36 36 માં 9 ઉમેરાય એટલે 45 બરાબર એમ આગળ ને આગળ આપણે આ સંખ્યાને ઉમેરીએ તો આ રીતે આપણને જવાબ મળે છે બરાબર તો